समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। બાબરના બુરેઠા ગામના તળાવમાંથી પ્રેમી યુગની લાશો મળતા ચકચાર, મૃતક યુવતી તેરવાડાની જ્યારે યુવક ક્યુંડાઈ ગામનો હોવાનો અહેવાલો. બનાસકાંઠામાં સરકારી ઘાસ ભરેલી ટ્રક સળગવાની ઉપરાઉપરી 5મી ઘટના. ડીસાના ટેટોડા નજીક ઘાસ ભરેલી ટ્રક આગમાં લપેટાતા મચી દોડધામ. બનાસકાંઠામાં તંત્રની બેદરકારીથી પાણીનો વ્યર્થ વેડફાટ જારી. થરાદની સાચોર જતા રોડ પર પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રેલમછેલ. પ્રસિદ્ધ તીર્થધામ બાલારામ ખાતે નદીના ખાબોચિયામાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા ભાવિકોમાં કચવાટ. વિના વિલંબે સફાઈ અભિયાન હાથ ધરવાની ઉઠતી માંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના ભાભરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભાભર તાલુકાના બુરેઠા ગામના તળાવમાંથી પરિણીત મહિલા અને પુરુષની લાશ મળી આવી છે. આ બંને પ્રેમી પંખેડા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસે બંનેના મૃતદેહોને બહાર તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અપમૃત્યુની ઘટનાઓ વચ્ચે આજે વધુ એક અપમૃત્યુની ઘટના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બુરેઠા ગામમાંથી સામે આવી છે. બુરેઠા ગામમાં આવેલા તળાવમાંથી આજે એક પરિણીત મહિલા અને યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે નાનકડા બુરેઠા ગામના તળાવ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તળાવમાંથી મૃત હાલતમાં મળી આવેલા મહિલા 2 દિવસથી ગુમ હતી અને આ બંનેની ઓળખ તેમના મોબાઈલ ફોનના આધારે થઈ શકી છે, જેમાં મહિલા કાંકરેજ તાલુકાના તેરવાડા ગામની છે તો પુરુષ ભાભર તાલુકાના ઉડાઈ ગામનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ઘટના બાદ બુરેઠા ગામના તળાવ પર બંને મૃતકોના વાલી વારસો દોડી આવ્યા હતા. પોલીસે આ બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાભર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ સવારમાં 9:15 વાગ્યાના સુમારે અમે ભાભર પોલીસ સ્ટેશન હાજર હતા. તે દરમિયાન પીએસઓ સાહેબે શ્રી અમને જાણ કરેલ કે બુરેઠા ગામના સરતનભાઈ ગોવિંદભાઈ દેસાઈનો ફોન આવેલ છે અને એમણે એવી જાણ કરી છે કે બુરેઠા ગામના તળાવમાં એક સ્ત્રી અને પુરુષની બંને લાશો ડૂબેલી હાલતમાં જે હાલ મરણ ગયેલ અને તળાવ ઉપર તરતી હોય, જેથી અમુ તથા સ્ટાફના માણસો સાથે સદરે તળાવની જગ્યાએ આવતો તળાવના કિનારે પાણીમાં છોકરી તથા છોકરાની બંને લાશો બાંધેલી કમરમાંથી બાંધેલી સાડીથી જે મરણ હાલતમાં ઉપર તરતી હોય અને જે પાણીમાં પડ્યાને થોડો ટાઈમ વધારે થયેલો હોય, ફોગાઈ ગયેલ હાલતમાં હોય, જેથી અમુએ ભાભર નગરપાલિકામાં કોન્ટેક કરી અને ત્યાંથી લાશોને બહાર કાઢવા માટે માણસો બોલાવેલ અને આજુબાજુ તપાસ કરતા તે જગ્યાથી થોડે દૂર એક મોબાઈલ તથા લેડીઝ ચંપલ અને જેન્ટ્સ ચંપલ તથા 2 રૂમાલ અને રૂમાલની અંદર ફોટા બંનેના સમૂહમાં જે ફોટા તથા મોબાઈલ આધારે તપાસ કરતો સદરે મરણ જનાર સ્ત્રે નીતાબેન વાઈફ ઓફ રમેશજી ચમનજી ઠાકોર રહે તેરવાડાવાળી તથા જે છોકરો હતો જે બલાજી મસાજી ઠાકોર રહે ઊંડાઈવાળો હોવાનું જાણવા મળેલ છે અને હાલમાં સદરે બંને લાશોને પાણી બહાર કાઢી અને પીએમ કરાવવા માટે ભાભર સિવિલ હોસ્પિટલ લઈ જઈ આગળની કાર્યવાહી કરેલ છે. શું કારણે મરવામાં આવ્યું છે કે પ્રાથમિક એ ચોક્કસ કારણ હાલથી જાણી શકાય નહીં, પણ પાણીમાં ડૂબી જવાથી મરણ ગયેલું હાલની દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જાલંદા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં પાણી પીવા ગયેલા જાલંદા ગામના 2 બાળકો ડૂબી મોતને ભેટતા અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જાંદલા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલ પર શનિવારે જાંદલા ગામના 9 વર્ષીય રત્નાભાઈ ચેલાભાઈ પરમાર અને 10 વર્ષીય દશરથભાઈ પથુભાઈ પરમાર નામના 2 બાળકો પાણી પીવા કેનાલમાં ઉતરતી વખતે પગ લપસી પડતા બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ગામ લોકો તેમજ બંને બાળકોના પરિવારજનોએ ઘટના સ્થળે દોડી જઈ સ્થાનિક તરવૈયા તેમજ થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીનની મદદ લઈ આ બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ બાદ બંને બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. કેનાલમાં ડૂબેલા બંને બાળકોના મૃતદેહોની બહાર કાઢી પરિવારજનોને સોંપાયા હતા. આ બનાવથી થરાદ પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
બનાસકાંઠાના બાબર ખાતે આજે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે. બનાસકાંઠાના બાબર વિસ્તારમાં અકસ્માતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. વાહન ચાલકો પણ નિયમોને નેવે મૂકી વાહનો ચલાવી અકસ્માત વહોરે છે, પરંતુ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતું બાબરનું પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવામાં ઊણું ઉતરી રહ્યું છે. આવી સ્થિતિમાં આજે બાબરથી રાધનપુર તરફ જતા હાઇવે પર જીઈબી કચેરી પાસે બાઇક અને કાર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક દેવાભાઈ રાવલને ગંભીર ઇજાઓ થતા તેને બાબર CHCમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયો હતો. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીકના નેશનલ હાઇવે ઉપર પણ આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ રાજપુરિયા બ્રિજ પર આજે કપડાના પાર્સલ લઈને જતા કોન્ટ્રાક્ટરને અકસ્માત નડ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેન્દ્રની NDA સરકારે પોતાના શાસનના 4 વર્ષ પૂરા કર્યા છે, ત્યારે કોંગ્રેસે NDA સરકારના શાસનમાં પ્રજા સાથે વિશ્વાસઘાત થયો હોવાના આક્ષેપો કર્યા છે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્રની NDA સરકારના શાસનના 4 વર્ષના સમાપન ટાણે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ ગઢવીએ ગત શનિવારે સાંજે પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર સરકાર સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રની સરકાર માત્ર જૂઠાણું ચલાવી ભ્રષ્ટાચારને પોષી રહી છે. ખેડૂતોના અનાજના ટેકાના ભાવ હોય કે પાક વિનાની રકમ કે પછી દેવા માફી, દરેક મોરચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને અન્યાય જ કર્યો છે. સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાઈ નથી. શિક્ષિત યુવકોને રોજગારી આપવાનું વચન નિભાવ્યું નથી. બધા જ તબક્કે ભાજપની સરકાર નિષ્ફળ નીવડી છે. આ પત્રકાર પરિષદમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે શહેરની સમસ્યાઓ અંગે જણાવ્યું હતું કે શહેરમાં ₹137 કરોડની ભૂગર્ભ ગટર યોજનાના નાણાં વેડફાઈ ગયા છે. ગંદા પાણીનો નિકાલ કરવાની કોઈ નક્કર કામગીરી થઈ નથી. કોંગ્રેસે શાસિત પાલિકાના સમયમાં સદરપુર ખાતે ગંદા પાણીનો નિકાલ કરાતો હતો, ત્યાં ભાજપ દ્વારા ગેરકાયદે મકાનો બની દેવાય છે અને ગંદુ પાણી માનસરોવરમાં ઠલવાઈ રહ્યું છે. લડબી નદીમાં દબાણો થઈ ગયા છે, ટ્રાફિકની સમસ્યા વકરી છે. એરોમાં સર્કલ ફરતે જામેલી રેતી દૂર કરવા SDMને 10 દિવસની મહેલત આપી છે. જો કામગીરી નહીં થાય તો હું જાતે ટ્રેક્ટર ચલાવી આ રેતી દૂર કરીશ, તેવું પણ ધારાસભ્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે વિરજીભાઈ ચુડાલ, મુકેશભાઈ ચૌહાણ, લક્ષ્મીબેન કરેન, નયનાબેન પઢિયાર સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 25મી તારીખે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સરકારે 4 વર્ષ પૂર્ણ કર્યા. 4 વર્ષની પહેલાં એમના પ્રચાર, એમના પ્રસારમાં દેશની જનતાને જે કંઈ વાયદાઓ કર્યા, જે કંઈ સપના બતાવ્યા, જે કંઈ ભરમેલી વાતો કરી, એ 4 વર્ષમાં ઠગારી નીવડી. ભારત દેશની પ્રજા સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો છે. આજે અમે સમગ્ર દેશમાં ધરણાના કાર્યક્રમ યોજી પ્રજા સાથે આ વિશ્વાસઘાત થયો છે, પ્રજાને જાગૃત કરી છે. ખેડૂતોના મુદ્દાઓ હોય, યુવાનોની રોજગારીના મુદ્દા હોય, નોટબંધી થકી આવેલી મંદીના મુદ્દાઓ હોય, ખેડૂતોને આજે જ્યારે અતિવૃષ્ટિ ગણો કે અનાવૃષ્ટિમાં વીમા, પાક વીમા મળવા જોઈએ, એમને વળતર મળવા જોઈએ, એમને ટેકાના ભાવ મળવા જોઈએ, યુવાનોને રોજગાર મળવો જોઈએ, શિક્ષણ ક્ષેત્રે જે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે, આ તમામ મુદ્દાઓ અમે હવે આવનારા 1 વર્ષમાં પ્રજા વચ્ચે લઈ જવાના છીએ. પ્રજા હવે જાગૃત છે જ, અને પ્રજા જ્યારે ત્રસ્ત છે ત્યારે અમે પ્રજાની પડખે છીએ. કોંગ્રેસ આ બાબતે આંદોલનકારી વલણ અપનાવી અને જ્યાં સુધી સરકાર ઝૂકે નહીં અથવા સ્પષ્ટ રૂપે સામે નહીં આવે ત્યાં સુધી અમારા પ્રયાસ ચાલુ રહેશે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં સરકારી ઘાસ ભરેલી ટ્રક સળગવાની ઉપરાઉપરી 5મી ઘટના. ડીસાના ટેટોડા નજીક ઘાસ ભરેલી ટ્રક આગમાં લપેટાતા મચી દોડધામ. બનાસકાંઠામાં તંત્રની બેદરકારીથી પાણીનો વ્યર્થ વેડફાટ જારી. થરાદની સાચોર જતા રોડ પર પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રેલમછેલ. પ્રસિદ્ધ તીર્થધામ બાલારામ ખાતે નદીના ખાબોચિયામાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા ભાવિકોમાં કચવાટ. વિના વિલંબે સફાઈ અભિયાન હાથ ધરવાની ઉઠતી માંગ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયુ તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા। રાજકમલ ફ્રેશ। રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ। અમારી ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે। અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે। રિટેલ તથા શુભ લગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે। તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ। રાજકમલ ફ્રેશ, સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર। चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने। नया वालुद्रा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। वालुद्रा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली। હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી। MSc CA and IT, MCA ઇન્ટિગ્રેટેડ, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ। વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ। વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઈફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક। ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ। બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે। તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા, એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, APMC ની બાજુમાં, રાજમંદિર થિયેટરની સામે, ડીસા। ફોન નંબર 0274420455। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારાની તંગીને લઈને પાંજરાપોળ અને ગૌશાળાઓને આંદોલનો કરવાની ફરજ પડી રહી છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા જે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવી રહ્યો છે તે ઘાસચારામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે। આજે ફરી એકવાર ડીસા તાલુકાના ટેટોડા નજીક ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે।
બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારાની તંગી વચ્ચે ઘાસચારા ભરેલી ટ્રકોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં સરકારી ઘાસચારો લઈને આવી રહેલી 4 ટ્રકોમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ આજે વધુ એક સરકારી ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી છે. ડીસા તાલુકાના ટેટોડા નજીક આવેલી ગૌશાળા પાસે આ ઘટના બની છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રકમાં આગ વીજ વાયરના કારણે લાગી છે. અત્રે નોંધનીય છે કે ઘાસચારા ભરેલી ટ્રકોમાં આગ લાગવાની વધતી જતી ઘટનાઓને પગલે અગાઉ પણ ગૌશાળાના સંચાલકોએ વીજ વાયરોને ઊંચા લેવા માટે રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ જ કામગીરી ન કરવામાં આવતા આજે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના થરાદ ખાતેના એસટી ડેપોમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ધૂળનું સામ્રાજ્ય સર્જાઈ જતા મુસાફરો પરેશાન થઈ રહ્યા હતા અને અકસ્માતની પણ દહેશત સેવાતી હતી. જો કે આ મામલો મીડિયામાં ચમક્યા બાદ તંત્રએ કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી છે. થરાદ ખાતે નવા બની રહેલા એસટી ડેપોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા ડેપોના તળિયા પર ધૂળની પુનાદ કરવામાં આવી છે, જેથી એસટી ડેપો 200 પૂરજોશમાં પસાર થાય ત્યારે આખા ડેપોમાં ધૂળનું સામ્રાજ્ય છવાઈ જાય છે, જેના કારણે ડેપોમાં બેઠેલા તથા અવરજવર કરતા મુસાફરોના મોં અને કપડાં ધૂળથી ભરાઈ જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી થતો પરસેવો અને તેમાં ચોંટતા ધૂળના પટથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વળી ધૂળ ઉડવાથી વાતાવરણ પણ ધૂંધળું થઈ જતું હોય 2 બસો વચ્ચે અથવા તો મુસાફરો સાથે અકસ્માત થવાનો ભય ઉઠવા પામ્યો છે. ત્યારે એસટી સત્તાવાળાઓ સત્વરે આ મામલે યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે ધૂળ દૂર કરવાવે અથવા તો પાણી છાંટી ધૂળને દાબી દેવા કોન્ટ્રાક્ટરને ફરજ પાડે તેવી માંગ ઉઠાવવા પામી હતી. અને આ મામલે મીડિયામાં ચમકતા છેવટે એસટી તંત્રની કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી રસ્તામાંથી રેતી દૂર કરવા તાકીદ કરતી છે, જેથી મુસાફરો તેમજ એસટીના કર્મચારીઓએ પણ હાશકારો અનુભવ્યો છે. પાણીની કાયમી તંગી સહન કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ભર ઉનાળે તંત્રની લાપરવાહીના લીધે હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. આજે થરાદ સાંચોર હાઈવે પરથી પસાર થતી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં આ ભંગાણ સર્જાતા પાણીનો વ્યય થઈ રહ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના લોકો એક તરફ પીવાના પાણી માટે જંગ લડતા હોય તેમ જથ્થો જહેમત ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ જિલ્લાના વહીવટી તંત્રની બેદરકારીના લીધે પીવા લાયક હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક ઘટના થરાદ સાંચોર હાઈવે પર બની છે. થરાદ સાંચોર હાઈવે પરથી પસાર થતી પાણી પુરવઠાની પાણીની પાઇપલાઇનમાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ભંગાણ સર્જાયું છે. તમે જોઈ શકો છો કે આ જાહેર રસ્તા પર રેરાઈ રહેલા આ પાણીને આ દ્રશ્યો છે સુકા ભટ્ટ બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરાદ તાલુકાના. અહીં પીવાના પાણી માટે લોકોને રીતસરના વલખા મારવા પડે છે, તો બીજી તરફ વહીવટી તંત્રની લાપરવાહીના લીધે હજારો લીટર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના આ સુકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, ત્યારે જિલ્લાનું વહીવટીતંત્ર આ બાબતે ગંભીરતા દર્શાવે તે ખૂબ જ જરૂરી છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પ્રસિદ્ધ તીર્થધામ બાલારામ ખાતે નદીના ખાબોચિયામાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા ભાવિકોમાં કચવાટ. વિના વિલંબે સફાઈ અભિયાન હાથ ધરવાની ઉઠતી માંગ. જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here, and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School actually stands in every best way. And I think you must also think to take admission into this school, because it focuses on overall development of a child, and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well-trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill, and they educate the children in a well way.
So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi. And I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया बालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जिदे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. बालुद्दा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. त्री ए भगवाने बनावेलो एक एवो जीवित पात्र के जेना वगर कोई पण मनुष्यनो जीवन शक्य नथी. अने साड़ी એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી, વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જ્યોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે ફરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબીના ઇન્ચાર્જ PIJH સિંગવના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ થરાદ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળી હતી, જે દરમિયાન બાતમીના આધારે દોલતપુર ગામની સીમમાં રોડની નજીક નાળામાં પડેલ GJ6FQ1168 નંબરની સ્વિફ્ટ ગાડીની તલાશી લેતા આ ગાડીમાંથી 68,000 રૂપિયાની કિંમતનો 680 બોટલ વિદેશી દારૂ મળી આવતા એલસીબી પોલીસે સ્વિફ્ટ ગાડી સહિત કુલ 4,68,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસના હવાલે કરાતા થરાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જિલ્લા મથક પાલનપુર નજીક આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થળ બાલારામ ખાતે નદીના પટમાં સર્જાયેલ ગંદકીથી ભાવિકોમાં કચવાટની લાગણી ફેલાઈ છે અને સ્વચ્છતાના બણગા ફૂંકતા તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા બાલારામ નદીમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થળ બાલારામની ગણના બનાસકાંઠાના કાશ્મીર તરીકે થાય છે. રાજ્યભરના ભાવિકો બાલારામ મહાદેવના દર્શને આવે છે. ચોમાસાની ઋતુમાં બાલારામ મહાદેવના મંદિરની બાજુમાંથી વહેતી પવિત્ર બાલારામ નદીમાં સ્નાન કરવાનું પણ આગવું મહાત્મય છે. જોકે હાલના સમયે બાલારામ નદીમાં પાણી વહેતું નથી, પણ મંદિર નજીકના ખાડામાં પાણી ભરાયેલું પડ્યું છે,
જેમાં ભારે ગંદકી થઈ હોવાથી ભાવિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. હાલ પવિત્ર અધિક માસના પગલે બાલારામમાં દર્શનાર્થીઓનો ઘસારો વધી રહ્યો છે, ત્યારે સ્વચ્છતાના બણગા ફૂંકતું તંત્ર તેમજ જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ બાલારામ નદીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર નજીક આવેલ બાલારામ તીર્થસ્થળ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવતા ભાવિકો અચૂક બાલારામ આવી ભગવાન શિવજીના દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવે છે. શ્રાવણ મહિનામાં બાલારામ ખાતે દર સોમવારે મેળો ભરાય છે, જેમાં જિલ્લાભરના ભાવિકો ઉમટી પડે છે. બાલારામમાં શિવજીના મંદિર પાસેથી નદી પણ પસાર થાય છે, જેમાં ચોમાસામાં પાણી વહેતું રહે છે. આ તીર્થધામ બનાસકાંઠાના કાશ્મીર તરીકે ઓળખાય છે. હાલમાં આ નદીમાં પાણી વહેતું નથી, પણ મંદિર નજીક નદીના ખાડામાં ભરાયેલા પાણીમાં પ્લાસ્ટિકની થેલીઓ, નાળિયેરના છોતરા, જૂતા સહિતનો કચરો એકત્ર થતો હોવાથી આ ખાડો ગંદકીથી ગદબદી રહ્યો છે અને માથું ફાડી નાખે તેવી બદબૂથી દર્શનાર્થીઓમાં ત્રાહિમામ પ્રોકારી રહ્યા છે. આ ગંદકીને લઈને ભાવિકોમાં કચવાટ ફેલાયો છે, ત્યારે સ્વચ્છતાના બણગા ફૂંકતું તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ બાલારામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે. છેલ્લે એક નજર આગજના મુખ્ય સમાચાર પર. બાબરના બુરેઠા ગામના તળાવમાંથી પ્રેમી યુગની લાશો મળતા ચકચાર. મૃતક યુવતી તેરવાડાની, જ્યારે યુવક યુંડાઈ ગામનો હોવાનો અહેવાલો. બનાસકાંઠામાં સરકારી ઘાસ ભરેલી ટ્રક સળગવાની ઉપરાઉપરી પાંચમી ઘટના. ડીસાના ટેટોડા નજીક ઘાસ ભરેલી ટ્રક આગમાં લપેટાતા મચી દોડધામ. બનાસકાંઠામાં તંત્રની બેદરકારીથી પાણીનો વ્યર્થ વેડફાટ જારી. થરાદની સાચોર જતા રોડ પર પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રેલમછેલ. પ્રસિદ્ધ તીર્થધામ બાલારામ ખાતે નદીના ખાબોચિયામાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા ભાવિકોમાં કચવાટ. વિના વિલંબે સફાઈ અભિયાન હાથ ધરવાની ઉઠતી માંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.